पाटनगर गांधीनगरना सुप्रसिद्ध यक्षरधाम मंदिर में शुरू थे दीपोत्सव ला पांचम सुधी चालशे। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की उजवणी अंतर्गत दीपोत्सव आयोजन कर मंदिर में हजारों की संख्या में दीप प्रगटाया। हजारों दीवड़ा थी अक्षरधाम मंदिर झड़ी उठ्यू। दर्शनार्थियों दीपोत्सव उपरांत वोटर शो और प्रदर्शनों सहित अक्षरधाम संकुल तमाम आकर्षणों 24 ऑक्टोबरे माणी शकाशे। દિવાળી પર્વનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલ વચ્ચે લોકો ખરીદીમાં લાગ્યા છે, તેમજ વિવિધ રીતે લોકો આ પર્વની ઉજવણી પણ કરી રહ્યા છે। ત્યારે ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ પ્રકારની ઉજવણી કરવામાં આવી છે। જોઈ શકાય છે કે દિવાળીના એક દિવસ પહેલા સમી સાંજે દીપોત્સવ જે છે તે અહીંયા કરવામાં આવ્યો છે અને લગભગ 10,000ની આસપાસ દીવડા અહીંયા પ્રગટાવવામાં આવ્યા છે। આ એક અલગ અનોખી પહેલ અહીંયા શરૂ કરવામાં આવી છે। એક દંતકથાઓ અલગ અલગ પ્રકારની છે, જેમાં કહી શકાય છે કે અંધકાર ઉપર જે જ્યોતનો એટલે કે ઉજાસનો જે વિજય થતો હોય છે, આ વિજયનો એક પ્રતીક સ્વરૂપે આ જે પર્વ જે છે તે મનાવવામાં આવતો હોય છે। અને આ પર્વ થોડાક દિવસો માટે અહીંયા લોકો માટે પણ અહીંયા શરૂ રાખવામાં આવતો હોય છે। અહીંયા આપણા સાથે સ્વયંસેવક જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો જયેશભાઈ, આ પર્વ એક કયા નિમિત્તે મનાવાય છે? અત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, જેઓ અક્ષરધામના સર્જક અને પ્રેરક હતા। અને પ્રમુખ સ્વામી મહારાજે જ અક્ષરધામને આવી રીતે હજારો દીવડાઓથી શણગારવાની પ્રેરણા આપી હતી। દીપક પોતે બળે છે, બીજાને અજવાળે છે, એ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન લોકોની સેવામાં ખર્ચી નાખ્યું હતું। અને સ્વામીશ્રીના જીવનમાંથી આપણા સમાજે સેવા, પરોપકાર, સદભાવ, એકતા અને કહેવાય ને કે ભગવાનની ભક્તિના અનેક સુંદર ગુણોરૂપી દીવડાઓથી પોતાના જીવનને અજવાળ્યું હતું। એ જ સદગુણોની સ્મૃતિ સાથે પ્રમુખ સ્વામી મહારાજના મહાન વ્યક્તિત્વને અંજલિ આપતા અક્ષરધામ આ વિશિષ્ટ રાત્રિ શોભાનો શણગાર સજીને બેઠું છે। આજથી શરૂ થયેલો દીવડાઓનો આ શણગાર 30 ઓક્ટોબર રવિવાર સુધી દરરોજ માણી શકાશે। આવતીકાલે સોમવાર હોવા છતાં અક્ષરધામના તમામ વિભાગો ખુલ્લા રહેશે। સોમવારે પણ કઈ કાર્યક્રમો છે કે પછીના દિવસોમાં કોઈ કાર્યક્રમો જે આના સિવાય દીપોત્સવ સિવાય સાથે લોકો માણી શકે તે પ્રકારનું શું આયોજન? અક્ષરધામના જે મુખ્ય આકર્ષણો છે, જેમ કે વોટર શો છે કે એક્ઝિબિશન્સ છે, એ તમામ વિભાગો આવતીકાલથી રવિવાર સુધી દરરોજ બધા દર્શનાર્થીઓ માણી શકશે। અને વિશેષ તો સંદેશ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અમદાવાદ SP રિંગ રોડ ખાતે યોજાશે, જેમાં દેશ અને દુનિયાના લાખો લોકો સામેલ થશે। અને સ્વામીશ્રીએ જીવનભર જે મૂલ્યો પોતાના જીવન દ્વારા લોકોને પ્રેરિત કર્યા હતા એ મૂલ્યો આત્મસાત કરશે। 10,000 દીવડાઓ આંકડો આ મળે છે, પણ આ વખતે એટલા છે, સંખ્યા વધારવામાં આવી છે કે નહીં? અને કેટલો સમય, કેટલા લોકો આમાં કામે લાગ્યા અને આ આખો પર્વની તૈયારી જે છે કરવામાં? દીવડાઓની સંખ્યા તો એ જ છે, સંદેશ પણ પ્રમુખ સ્વામી મહારાજે જે આપણને આપ્યો છે એ છે। અને સ્વયંસેવકો ખૂબ ભક્તિભાવથી કેટલાક દિવસોથી તૈયારી કરતા હોય છે અને ગણતરીની મિનિટોમાં જ આ હજારો દીવડાઓ એકસાથે અક્ષરધામને પ્રકાશિત કરી દે છે। એટલે કે આ પ્રકારે અક્ષરધામ મંદિર ખાતે સ્વયંસેવકોએ એક પ્રયાસ કર્યો છે મંદિરમાં એક રોશની કરવાનો અને સાથે એક મેસેજ આપવાનો કે દિવાળીનો પર્વ જે છે જેમાં અંધકાર ઉપર જે ઉજાસનો વિજય થતો હોય છે, આ દર્શાવવા માટેને જે શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, આ મહોત્સવના ભાગ રૂપે પણ આ એક વિશેષ પ્રકારનું આયોજન કરવામાં છે। લોકોને એક જ સંદેશો આપવાનો પ્રયાસ છે કે લોકો સારા માર્ગ ઉપર ચાલે અને સારા કાર્યો કરે। કેમેરામેન તોસીફ મલિક સાથે દર્શન રાવલ, TV9 ગાંધીનગર।